સુરતના ટિંડોલીમાં લગ્નની લાલચ આપી યુવતીને ફસાવતો કિસ્સો સામે આવ્યો છે. યુવક છેલ્લા 6 વર્ષથી યુવતી સાથે શારીરિક સંબંધમાં હતો ને લગ્નની લાલચ આપી હતી. યુવકે પરિવાર દ્વારા સમાજમાં લગ્ન કરવાનું કહેતા યુવતીને લગ્નની ના પાડી હતી, જેથી યુવતીનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તારીખ 6/2021 રોજ ફરિયાદી બેનશ્રી અત્રેના પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે એક આરોપીએ મરજી વિરુદ્ધ તેમને ફોસલાવીને તેમની સાથે શરીર સંબંધ બાંધેલા અંગેની ફરિયાદ રજીસ્ટર્ડ કરાવેલી. જે ફરિયાદ હકીકત મુજબ આરોપી અને ભોગ બનનાર બેન વચ્ચે 9 વર્ષથી પ્રેમ સંબંધ હતો, જેના કારણે આરોપીએ પ્રેમ સંબંધનો લાભ લઈ ફરિયાદી શ્રીને ભોળપણમાં અને લગ્નની લાલચ આપી ભોળવી અને તેમની મરજી વિરુદ્ધ તેમની સાથે શરીર સંબંધ બાંધેલો હતો. જે સંદર્ભે આ ફરિયાદી બેને પોતે કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા હતા, જ્યાં આરોપી પણ કોમ્પ્યુટર શીખવા જતો હોય તેમની ફરિયાદી સાથે મિત્રતા થયેલી હતી. જે મિત્રતા પ્રેમમાં આગળ વધતા આરોપીએ તે પ્રેમનો લાભ લઈને ફરિયાદી શ્રીને ભોળવીને તેના અવારનવાર શરીરસૂખ માણેલું હતું. તેમનું નામ હિતેશ મિશ્રા છે અને તેમની મુલાકાત ફરિયાદી શ્રીના કોમ્પ્યુટર સેન્ટરમાં થયેલી હતી પ્રથમ મુલાકાત. ત્યારબાદ આરોપી અને ફરિયાદી બાજુબાજુના મકાનમાં રહેતા.